ગણદેવી રોડ પર આવેલ સેન્ટ્રલ બજાર મોલમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું. એલસીબીએ 10 આરોપીની ધરપકડ કરી પ્રોટોક ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ નામે ચાલતું હતું કોલ સેન્ટર. મુખ્ય આરોપી પ્રણય રોય અગાઉ પણ નવસારી એસઓજીના હાથે ઝડપાઈ ચૂક્યો છે. કોલ સેન્ટર ગેરકાયદે ચાલતું હતું. ઓવલ સેન્ટ્રલ બજાર મોલમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું છે. એલસીબીએ 10 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. પ્રોટોક ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના નામે આ કોલ સેન્ટર ચાલતું હતું. પોલીસે ત્યાં કામ કરતા 10 આરોપીઓની ધરપકડ કરી. વધુ માહિતી આપી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિલેશ ગામિત. જી નિલેશ, જાણવા માંગીશું કે આ કોલ સેન્ટર કેટલા સમયથી ચાલતું હતું, પોલીસને બાતમી કઈ રીતે મળી, સમગ્ર ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી? હા જી, અત્યારે સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો નવસારી શહેરના નવસારી ગણદેવી રોડ પર આવેલ મોલમાં આ પ્રકારે કોલ સેન્ટર ચાલે છે પ્રકારની બાતમી પોલીસ એલસીબી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સમગ્ર જે કંઈક કોલ સેન્ટર ચાલતું તેમાં રાત્રિ દરમિયાન રેડ કરી હતી, જેમાં 10 જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે. સમગ્ર ઘટનાક્રમમાં આરોપીઓ અમેરિકા અને ખાસ કરીને વિદેશની જે કંઈક વિદેશના જે દેશો છે દેશોમાં ફોન કરીને જે લોન આપવા માટે જે કંઈક મોટા મોટી વાતો કરતા હતા ને એ પ્રકારે લોકોએ ઇન્સ્ટાગ્રામ એટલે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા મંગાવીને એમની સાથે છેતરપિંડી કરતા હતા. એટલે સમગ્ર જે કંઈક રેકેટ હતું એ કોઈ પણ લાયસન્સ વગર અને લોકોને ખબર નહીં પડે એ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. કોઈ પણ પ્રકારનું લાયસન્સ વગેરે સ્થાનિક જે કંઈક નગરપાલિકા ત્યાંથી પણ લેવામાં આવ્યું નહોતું. એટલે પોલીસને ધ્યાને આવતા રેડ કરી હતી, જેમાં જે 10 આરોપીઓ ઝડપાઈ ગયા છે. અગાઉ પણ જે મુખ્ય આરોપી છે એ કોલ સેન્ટરના ગુનામાં અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે અને ફરીથી હમણાં કોલ સેન્ટર શરૂ કર્યું હતું અને હવે પાછો પોલીસના સકંજામાં આવી ગયો છે. અક્ષય જી બિલકુલ, નિલેશ આભાર.